અમદાવાદમાં પોલીસને વિવાદનો જાણે કોઈ જૂનો સંબંધ હોય તેમ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં સપડાઈ જવાના કિસ્સાઓ રોજબરોજ સામે આવી રહ્યા છે। ક્યારેક તો વેપારીઓ સાથેની માથાકૂટ તો ક્યારેક શહેરીજનો સાથે માસ્ક અથવા મેમોના દંડને લઈને અમદાવાદ પોલીસ લોકો સાથેના ઘર્ષણને લઈને બદનામ થઈ રહી છે। પરંતુ ગતરોજ નારોલ પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાના લીધે અમદાવાદના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। કારણ કે નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી દ્વારા એક વકીલ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી તેની સાથે મારપીટ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા વકીલોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી। આ મામલે અમદાવાદ ગીકાંટા કોર્ટના સિનિયર વકીલો ભેગા થઈને સમગ્ર બનેલી ઘટનાને વખોડી કાઢી હતી। बनाव अंगे मळती माहिती मुजब नाइट कर्फ्यू दरमियान पेट्रोलिंग करी रहेली नारोल पोलीस द्वारा एक महिला सहित बे व्यक्तिओने अटकायत करी हती। जेमा एक व्यक्ति एडवोकेट अम्मार मोहसिन मंसूरीने ओळखता होय तेमने फोन करीने जामीन अपावा माटे नारोल पोलीस स्टेशन खाते बोलाव्या हता। जेथी रातना लगभग 3 वाग्यानी आसपास वकील अम्मार मंसूरी नारोल पोलीस स्टेशन पहोंची गया हता अने समग्र मामले त्यां फरियाद विभागमां फरज बजावता राइटरने मळीने पूछपरछ करी हती। परंतु नारोल पोलीस स्टेशनना राइटर द्वारा वकील अम्मार मंसूरी साथे गैरवर्तणूक करी रूममांथी बहार निकळी जवानो कह्युं हतुं। त्यारबाद अनेक पोलीसकर्मी त्यां आवीने चढ़ता वकील अम्मार मंसूरीने जेम फावे तेम बोलवा लागी जता अम्मार मंसूरीए जणाव्युं हतुं के हुं वकील छुं अने कर्फ्यू भंगना गुनामां मारा मित्रनी अटक करवामां आवी छे जेथी हुं एमने जामीन अपावा आव्यो छुं। पोलीस स्टेशनने जे कोई पण प्रोसेस हशे ते प्रमाणे अमे जामीन अपावीशुं। आम निखालसता साथे पोलीस साथे वात करता वकील मित्र द्वारा चर्चा शुरू करी हती। अमदावाद मेट्रोपॉलिटन ઘીકાંટા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ દ્વારા પોતાની ઓળખ પોતાના નામ અમ્માર મોહસિનભાઈ મંસૂરી આપતા નારોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા વકીલ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તેમના ધર્મ વિશે ખરાબ ટિપ્પણીઓ કરીને ધક્કે ચડાવ્યા હતા। એટલું જ નહીં પણ પોલીસ કોન્સ્ટેબલે વકીલ સાથે હાથ ચલાકી કરી કાયદાનો ભંગ કર્યો હતો। તેમજ પોતે નારોલ પોલીસ સ્ટેશનનો રાજા હોવાનો રોફ બતાવી કાયદાશાસ્ત્રીને મા બહેન સામે ગાળો ફાંડી અપમાનિત કર્યા હતા। આ ઘટના ચાડી ખાય છે કે અમદાવાદમાં અમુક પોલીસકર્મીઓ પોતાના પદનો દુરુપયોગ કરીને સમગ્ર ગુજરાત પોલીસને લાંછન લગાડી રહ્યા છે। જો પોલીસ વકીલ સાથે આટલો અભદ્ર અને અશોભનીય વર્તન કરતી હોય તો પછી તમે વિચારી શકો છો કે સામાન્ય નાગરિકો સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હશે। તે આ ઘટના ઉપરથી ઉજાગર થઈ જાય છે। તેમ છતાં અમદાવાદમાં અમુક પોલીસકર્મીઓ સત્તાનો ખોટો દુરુપયોગ કરતા ડરતા નથી। હાલ આ સમગ્ર મામલે ઘીકાંટા કોર્ટ બહાર એસોસિએશને રોષની લાગણી વ્યક્ત કરતા વકીલ અમ્માર મંસૂરી સાથે કરાયેલા દુર્વ્યવહાર સામે લેખિત ફરિયાદ આપવામાં આવી છે। આ ફરિયાદ ઝોન 6 ડીસીપી અને નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈને કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે કસૂરવાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક પગલાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। ગત રોજ વકીલ અમ્માર મંસૂરીના સમર્થનમાં 100થી પણ વધુ વકીલો ભેગા થઈને મીડિયાના માધ્યમથી નારોલ પોલીસનો વિરોધ કરવામાં આવ્યો હતો। હું મેટ્રોપોલિટનમાં મેજિસ્ટ્રેટના કોર્ટના અંદર ત્યાં પ્રેક્ટિસ કરું છું અને ગઈકાલે રાત્રે મને નારોલ પોલીસ સ્ટેશનમાંથી મારા મિત્રને પકડી લીધેલ ત્યારે મને ફોન આવ્યો હતો કે ભાઈ મને પકડી લીધેલ છે 188ની કલમના અંદર, તમારે જામીન કરાવવા માટે આવી જાઓ। ત્યારે હું ત્યાં જામીન કરાવવા માટે ગયો હતો ત્યારે મારું નામ સાંભળીને તેમણે મારા ધર્મના ઉપર ગાળો બોલેલ છે અને મને બોચી પકડીને અંદર ફરિયાદ રૂમમાં લઈ ગયેલ। ફરિયાદ રૂમમાં જઈને મને ધક્કો મારીને નીચે પાડી દીધેલ અને ત્યારબાદ મને લાતો લાફાઓ અને ફેંટોથી મારેલ છે। ત્યારે મને ફેંટો અહીંયા માથા પર મારેલ છે, લાફાઓ મારેલ છે, 10થી 15 લાફાઓ મારેલ છે, 12-13 વાર મને લાતો મારેલ છે, જાંઘ પર લાતો મારી, પ્રાઇવેટ પાર્ટ પર લાતો મારી, ચેસ્ટ પર લાતો મારેલ છે। ત્યારબાદ મેં મારો ફોન કાઢ્યો રેકોર્ડિંગ કરવા માટે ત્યારે મારો ફોન પર એમણે ફેંકી દીધો છે, જે દેખાડતો મારો ફોન પણ ત્યાં તૂટી ગયો અને મારા હાથ પર મારવા ગયા ત્યારે હું હાથ આગળ કર્યો ત્યારે મારા હાથ પર પહેરેલી ઘડિયાળ પણ તૂટી ગઈ છે। ત્યારબાદ મને ગંદી મા બહેનની ગાળો બોલેલ છે અને મને કીધેલ છે તારાથી જે થાય તોડી લેજે, આ પોલીસ સ્ટેશન મારા બાપનું છે, તું મારું કશું પણ નહીં ઉગાડી શકે, તેમ મને ગંદી ગાળો બોલીને બોલેલ છે। ત્યારબાદ મારા ઉપર પાઇપ વડે હુમલો કરવા ગયેલ છે, ત્યારે પાઇપ વડે હુમલો કરતા ત્યારે બીજા પોલીસવાળાએ પાઇપ પકડી લીધેલ છે અને ત્યારબાદ મારા પાસે જબરજસ્તી રીતે માફીપત્ર લખાયું છે, માફીપત્રના અંદર લખીને મારી જબરજસ્તી રીતે સાઇન લીધેલ છે। હવે અત્યારના હાલમાં વકીલોને જ પોલીસવાળા મારશે તો આમ આદમીનું શું થશે? ત્યારબાદ અમે મારા બાર એસોસિએશનમાં જાણ કરી ત્યારે બાર એસોસિએશનવાળા અમે બધા મળીને અમારા વકીલ એકતા મળીને ડીસીપી સાહેબને રજૂઆત કરવા ગયા છે ત્યારે ડીસીપી સાહેબે પણ કીધું છે કે અમારા અંદર તપાસ કરી પણ હજી સુધી કોઈ એફઆઈઆર ફાળેલ નથી। રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।